लाइट 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર સુખ પ્રજાપતિ નમસ્કાર દર્શક મિત્રો ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમાપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા તો આજે સક સંવત 1944 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે ફાલ્ગુન માસ આજની તિથિ છે વદી સંકષ્ટી એટલે કે ચતુર્થી અને આજનો ચંદ્રોદય 22:15 રાત્રે 10:15 થશે વ્રત કરનારાઓ માટે ખાસ કરીને આજનું નક્ષત્ર છે ચિત્રા સોરી સ્વાતિ નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર ચંદ્રમાં આજે તુલા રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકો માટે ર ને ત રાશિ અક્ષરો ભરી શુભ નામ આવે રાખી શકાય આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ્ય ચર્ચા સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ દ્વિધાભરી સ્થિતિ હોય પરંતુ છતાંય ક્યાંક આનંદનો દિવસ પસાર થતો હોય એમ લાગે અને વૈવાહિક વાતચીતમાં આગળ વધતી લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ક્યાંક બેચેની ક્યાંક ઉચાટ ક્યાંક દ્વિધાભરી સ્થિતિ રહે તો ક્યાંક આરોગ્ય હાનિ પેટ કબજિયાત જેવી તકલીફો રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે અને પૌત્ર પૌત્રાદિકના કાર્યોમાં સફળતા મળતી જણાય શેર સટ્ટામાં કોઈ આકસ્મિક લાભ મળી જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદિવ્ય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક માતૃપક્ષે કોઈ ચિંતાનું આવરણ આવી શકે મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય અને કફ શરદી જેવા દર્દોથી સંભાળવું પડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે જોમ જુસ્સો વધતો જણાય ટૂંકી મુસાફરીના યોગો બને કુટુંબ કબીલાની અંદર ક્યાંક ને ક્યાંક મિલન મુલાકાત થાય આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે ધનની પ્રાપ્તિ થાય આર્થિક સદ્ધરતા મજબૂત બને પારિવારિક શુભ સમાચાર મળે અને દાંત દાંત ગળાના દર્દોમાં ક્યાંક ને ક્યાંક સાચવવું પડે તો આજે તમારે ઓમ એમ રીમ એમ સરસ્વત્યે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ખાસ કરીને જ્યોતિષ્ય ચર્ચા તો દર્શક મિત્રો જ્યોતિષ્ય ચર્ચામાં આજે ખાસ કરીશું વાત કરીએ વિશેષ રૂપે કે 10મા 12માની પરીક્ષા હવે શરૂ થવાની ગણતરીઓ થોડોક જ ટાઈમ બાકી છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ દરેકની પરીક્ષા સારી અને સફળતા રૂપે પાર પડે એવી શુભકામના દર્શક મિત્રો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને કેવી રીતે જવાથી વધારે સફળતા મળે 12 મહિના સુધી તમે જે મહેનત કરી હોય જે સાચી દિશામાં પ્રયત્ન કર્યો હોય અને જેટલી મહેનત કરી અને જે તમે યાદ કરી હોય એ પરીક્ષાની અંદર ભૂલી ના જવાય ખાસ એના માટે આપણે શું કરવું જોઈએ કારણ કે જો મહેનત જ ના કરી હોય તૈયારી જ ના કરી હોય બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપ્યું હોય અને ભણવામાં ધ્યાન ના આપ્યું હોય તો કોઈ કશું જ ના કરી શકે પરંતુ જે પણ મહેનત કરી છે જે પણ તૈયારી કરી છે જે પણ યાદ કરવાનું
કર્યું છે અને તમે એને પરીક્ષામાં બેસો ત્યારે પરીક્ષા ખંડની અંદર યાદ આવી જાય, ભૂલી ના જવાય અને ખૂબ સરસ સુંદર રીતે તમારું પેપર લખાઈ જાય, એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આગળ વધવું. હા, બીજી વસ્તુ એ પણ છે કે વિશેષ રૂપે થોડું પ્લસ પણ થઈ શકે. કેમ કે તમારી જો મેમરી ને તમે એ પદ્ધતિ રાખી ચાલશો તો એમાં પણ તમે ક્યાંક થોડા વધારે સફળ થવાના પણ ચાન્સ રહે. તો વાત કરીએ સૌ પ્રથમ તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી. ડર એ તમારી મેમરીને બિલકુલ ડાઉન કરે છે, ગભરાહટ એ તમારી યાદદાસ્તને ઓછી કરી નાખે છે. માટે ગભરાહટ રાખવાની નથી. પણ કે ગભરાહટ રહેતી હોય તો શું કરવું, તો એનો પણ આપણે ઉપાય આપીશું. એટલા માટે દરેકે દરેક વિદ્યાર્થી ના પેરેન્ટ્સ હોય, મા બાપ હોય, એમને પણ ખાસ મોટિવેટ કરવા કે નિશ્ચિંત રહેજે, કોઈ ડર રાખવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. અને ઈશ્વરીય ચેતના આપણી જોડે રહે, મા સરસ્વતી ભગવતીની કૃપા ઉતરે તો વિદ્યામાં સફળ થવાય. અને મા સરસ્વતી ભગવતીની કૃપા જો આપણામાં આપણે પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું, તો ખાસ કરીને જ્યારે પણ તમે ભણવા બેસો છો તો પૂર્વ અને ઈશાન તરફ મુખ રાખી અને ભણવા બેસો. બીજું કે બેડરૂમની અંદર, બેડની અંદર ભણવા ના બેસો, કારણ કે ત્યાં આળસના વાઇબ્રેશન હોય છે, વેવ્સ હોય, એટલે બેડરૂમમાં ઊંઘવાનું મન થાય, આળસ આવે. અને ઘણીવાર કદાચ કોઈને સગવડ ના હોય ને જે રૂમ એક જ રૂમ હોય, ઘણીવાર એક રૂમ રસોડામાં રહેતા હોય, ઘણીવાર એવી સિચ્યુએશન હોય તો એ ત્યાં બેડમાં તો નહીં બેસવાનું, સુવાની જગ્યા ઉપર નહીં બેસવાનું, ખુરશીમાં બેસો અથવા આસન લઈને બેસો. તો પૂર્વ અને ઈશાન તરફ મુખ રાખી અને વાંચન કરશો અને એમાં પણ ખાસ કરીને ધ્યાન મુદ્રા, ધ્યાન મુદ્રા કોને કહેવાય, તો આ ધ્યાન મુદ્રા છે, અંગૂઠો અને પ્રથમ આંગળી અને આમ ટચ કરવાની છે. એ રીતે બંને હાથની તમે ટચ કરી અને સૌ પ્રથમ સરસ્વતીને યાદ કરો. સરસ્વતીનો મંત્ર હું તમને એકદમ સરળ આપું છું અને મંત્રની શક્તિ તમને ખૂબ મળશે, તો 5 મિનિટ આપણી કંઈ બગડી ના જાય, કારણ કે 5 મિનિટમાં માં સરસ્વતીની શક્તિ આપણે પ્રાપ્ત કરીએ. 10 મિનિટ હોય તો 10 મિનિટ પણ કરો, વાંધો નથી, પણ 5 મિનિટ ઓછામાં ઓછી કરો. જેને વધારે યાદશક્તિ જોઈતી 10 મિનિટ કરો. આ રીતે આસન ઉપર બિરાજમાન થઈ સુખાસનમાં બેસી આંખો બંધ કરી ઓમ એમ રેમ એમ સરસ્વત્ય નમઃ. ફરીથી ઓમ એમ રેમ એમ સરસ્વત્ય નમઃ. આ મંત્રનો 5 મિનિટ 10 મિનિટ જાપ કરો અને પછી ભણવા બેસો. અને જો તમારે લેખન કરવાનું હોય તો પણ એક હાથે ધ્યાન મુદ્રા રાખો. જે પણ હાથે આપણે લેખન કરતા હોય, ઘણીવાર ડાબા હાથે કરતા હોય, કોઈ જમણા હાથે, લગભગ જમણા હાથે કરતા હોય, ખૂબ ડાબા હાથે કરતું હોય, તો એને જે હાથ ફ્રી હોય એ હાથે ધ્યાન મુદ્રા આપણે રાખવાની, એટલે મેમરી વધશે. બીજી વસ્તુ એ છે કે ખોરાકની અંદર, આહારની અંદર બને ત્યાં સુધી, પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી કોઈ તળેલી ચીજ વસ્તુઓ ખાશો નહીં. અત્યારનું વાતાવરણ ડબલ ઋતુવાળું છે, કફ શરદી ઘણાને થઈ પણ ગયા હશે, તો એવા પદાર્થો ના ખાશો કફવાળા
કે જેના કારણે પરીક્ષામાં તમને તકલીફ પડે, અને એવો વિચાર પણ નહીં કરવાનો કે મને વધારે શરદી થઈ જશે. તો જેવો વિચાર કરશો એવું અંદર ક્રિએશન થાય છે, એવું જ પેદા થાય છે. વિચાર એ જ રાખવાનો છે કે હું સફળ જ થઈશ, હું સારી રીતે જ સફળ થઈશ. એ વિચારને સતત રાખવાથી અને વાંચન કરવાથી આપણી મેમરી ચોક્કસ યાદશક્તિ વધે છે. અને બીજી વસ્તુ, માનો કે ગભરાહટ થતી હોય જેમ પહેલાં કહ્યું એ પ્રમાણે, તો તમે જ્યારે 5 મિનિટ બેસો, એટલે પહેલી 5 મિનિટ હું જે પ્રમાણે બતાવું એ પ્રમાણે પ્રયોગ કરો કે જમણી નાસિકાથી ડાબી નાસિકા, જમણી નાસિકા અંગૂઠાથી દબાઈ અને ડાબી નાસિકાથી શ્વાસ લઈ અને જમણેથી છોડો, ડાબી સાઈડથી લઈ જમણે છોડવાનું, ડાબી સાઈડથી લઈ જમણે છોડવાનું. આ પ્રક્રિયા કરતાં કરતાં, આને ચંદ્રભેદન નાડી કહેવાય, ચંદ્રભેદન પ્રાણાયામ કહેવાય, ચંદ્રભેદન પ્રાણાયામ, એનાથી મન શાંત થશે, ગભરાહટ તમારી જતી રહેશે. આ પ્રયોગ 5 મિનિટ કરી, અને એ પ્રયોગ કરતી વખતે મેં જે મંત્ર આપ્યો સરસ્વતીનો, એ મંત્ર પણ મનોમન પણ કરો તો વધારે ને વધારે સફળતા મળશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે પરીક્ષા ખંડમાં જાઓ ત્યારે ઘરેથી નીકળતી વખતે માં સરસ્વતીને, ભગવતીને યાદ કરી કે મારું પેપર ખૂબ સારું જવાનું છે, આજના આ પરીક્ષાની અંદર, આજના આ પરીક્ષા પેપરની અંદર ખૂબ જ ઉત્તમ ગુણ મને પ્રાપ્ત થશે, સારા ગુણ મને પ્રાપ્ત થવાના જ છે, આ વિચાર લઈને આગળ વધજો અને માં સરસ્વતીને યાદ કરી અને ઘરથી નીકળજો. પરીક્ષા ખંડમાં બેઠા પછી પણ એકવાર માં સરસ્વતીને યાદ કરતા કરતા તમારું જે પ્રથમ કાર્ય હોય એ શાંતિથી પૂર્ણ કરી લેવાનું, કે જે રોલ નંબર કે જે આઈડી નંબર જે લખવાનો હોય એ બધું જ શાંતિથી, નામ વામ બધું શાંતિથી લખી અને પછી પરીક્ષાનું પેપર લખવાનો શુભારંભ કરવાનો, તો ચોક્કસથી તમારી એક્ઝામ સારી જશે. કોઈએ ગભરાવાની જરૂર નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી, ગભરાવાથી હંમેશા નુકસાન થાય. અને દરરોજે દરરોજ રાત્રે સૂતી વખતે પણ એ જ પ્રાર્થના કે મને અત્યારે ખૂબ જ સારી નિંદ્રા મળી રહી છે, નિંદ્રા સારી મળશે, ઊંઘ સારી પ્રાપ્ત થશે, તો આપણું મગજનું સંતુલન સારું જળવાશે, માઇન્ડ શાંત રહેશે. પણ જો તમને ઊંઘ નહીં આવે સરખી રીતે, ઉજાગરો થઈ જશે ચિંતાના કારણે, અને એક પેપર પૂરું થઈ જાય અને કદાચ કોઈ કારણસર તમારી વિચારધારા ત્યાં તમને ડિસ્ટર્બ કરી હોય તો એ પેપરની ચિંતા કરવાની નથી, જે બીજું ચાલુ થાય એમાં ધ્યાન આપવાનું છે. જે પતી ગયું એને ભૂલી જાઓ, જે પતી ગયું એને ભૂલી જાઓ, તો તમે સારો દેખાવ કરી શકશો. અને મેં કહ્યું એ પ્રમાણે પોઝિટિવ વિચારધારાથી તમે જેવો વિચાર મગજમાં નાખશો એવો જ પરીક્ષામાં આવશે. વિચાર શું થશે, કેવું આવશે, ભારે પૂછાશે, શું થશે, એવો વિચાર જ છોડી દેવાનો. સારું જ આવશે, મને આવડશે જ, આ જ વિચાર તમને સફળ કરશે, આ મારા શબ્દો લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળતાથી, નિર્મળતાથી, એકદમ સરળતાથી પરીક્ષા આપો, કોઈ જાતની હિચકિચાટ વગર, કોઈ ગંભીર બનવાની જરૂર નથી, બરાબર. તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે આ મહત્વની બાબતોની જાણકારી, અને ઘરેથી જ્યારે નીકળો ત્યારે પોતાના માતા પિતાના આશીર્વાદ લઈ અને નીકળજો, તો એનાથી વધારે આપણને સફળતા મળશે. માતા પિતાએ વાલીઓએ કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા કરવાથી ક્યારેય કોઈનું કશું જ વળ્યું નથી, માટે ચિંતન કરજો. પરીક્ષામાં બેઠા પછી પણ ઘરેથી પણ પ્રાર્થના કરજો કે એનું પેપર સારું જ જશે, હું મા સરસ્વતી ભગવતીને પ્રાર્થના કરું છું. તો આ જ વસ્તુ સાચી રીતે કામ લાગશે અને તમારા દીકરા કે દીકરીને પરીક્ષામાં સફળતા જરૂર અપાવશે.
છતાં પણ કોઈ જાતની જરૂર હોય તો મને કોલ કરજો, ચોક્કસ તમને ગાઈડ કરીશ. તો આજના એપિસોડમાં દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે શુભકામનાઓ શુભકામનાઓ. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે, આવકનું પ્રમાણ વધે, ક્યાંક માન સન્માનના યોગ બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી એ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક દ્વિધાભરી સ્થિતિ રહે, ક્યાંક ખોટા ખર્ચ થવાના યોગ બને, પ્રદેશથી કોઈ સમાચાર મળી શકે, કોર્ટ કચેરીના કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી બને. તો આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી એ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, ક્યાંક ને ક્યાંક આકસ્મિક ધન લાભ મળે અને મિત્ર વર્તુળથી મિલન મુલાકાત થાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય કર્મક્ષેત્રમાં પ્રગતિ જણાય, ધંધા રોજગાર વધતા લાગે, ક્યાંક ને ક્યાંક પિતૃપક્ષથી કોઈ લાભ મળી શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ભાગ્ય સાથ આપતું લાગે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય, ધારેલા કાર્યો પાર પડે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય જૂની ઉઘરાણી મળતી લાગે, ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવતા જતા પાકીટ પૈસા પડી ન જાય તેની કાળજી રાખવી અને હરસમસા જેવી બીમારીથી સાવધાન રહેવું. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં 12:39 થી બપોરના 1:03 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે, દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.